તો નમસ્કાર મિત્રો ભાવ ક્રિએશન એડિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો તમે જે આગળ ચહેરમાંનું સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખાડવાના છે કારણ કે કમેન્ટ હતી એક ભાઈની તો આપણે એડિટિંગ ચહેરમાંના સ્ટેટસ ઉપર લઈને આવી ગયા છે તો એડિટિંગ આપણે અલર્ટ મોશન એપમાં કરવાના છીએ તો અલર્ટ મોશન એપ તમે ડાઉનલોડ ના કર્યું હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં ઉપર પિન કરેલું મળી જશે તો ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો તો ત્યાંથી તમારે આસાનીથી ડાઉનલોડ કરી લેવાનું છે અને ચેનલ ઉપર ના આવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા કોઈપણ માતાજીનું કે કોઈ પણ ભગવાનનું તમારે સ્ટેટસ જોઈતી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો તો હું એ રીતના સ્ટેટસ લઈને આવીશ તો તમારે કમેન્ટમાં જણાવવાનું છે અને સ્ટેટસ કેવું લાગ્યું એ પણ તમે કમેન્ટમાં જણાવજો તો ચાલો આગળ વિડીયો ચાલુ કરીએ તો મિત્રો એડિટિંગ તો આપણે અલાઇટ મોશન એપમાં જ કરવાના છે વિડીયોનું પણ આપણે જે ફોટો થોડોક સેટ કરવાનો હશે આપણે પીએનજી ને વગેરે આપણે સેટ કરવાનું છે તો સેટ કરવા માટે આપણે પિક્સાર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીશું તો એ તમને આસાનીથી પ્લે સ્ટોરમાં મળી જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ડાઉનલોડ કર્યા બાદ એને ઓપન કરશો તો કંઈક આ પ્રકારે તમારે ઇન્ટરફેસ આવશે તો તમારે એને ડાઉનલોડ કરી અને તમારે ઓપન કરી લેવાનું છે અને આપણું જે મટિરિયલ છે એ બધું તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી તમારે જે જ્યાં પ્લસનું આઇકન છે તો પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને તમારે અહીંયા આગળ ઓલ ફોટો ઉપર ક્લિક કરવાનું છે અને તમને હું એક ફોટો આપી દઈશ આ રીતના છે આ રીતના હું તમને ફોટો આપી દઈશ તો એ ફોટો તમારે પહેલાં તો લઈ લેવાનું છે આ બધું એડિટિંગ કરવા હું શીખાડું તો બહુ લોબો વિડીયો થઈ જાય એટલે મેં તમને ડાયરેક્ટ આ ફોટો એડિટિંગ કરીને આપી દીધું છે તો તમારે આ રીતના ફોટો લઈ લેવાનો છે અને આ રીતના ફોટો લીધા બાદ તમને નીચેની તરફ ઘણા બધા ટૂલ દેખાતા હશે તો તમારે નીચે આ રીતના સ્ક્રોલ કરવાનું છે જે ટૂલ તમને દેખાય છે ત્યાં તો તમારે આ રીતના સ્ક્રોલ કરશો તમારે આગળ એડ ફોટોનો ઓપ્શન આવશે તો તમારે ત્યાં ક્લિક કરવાનું છે અને ત્યાં આગળ ક્લિક કરી અને તમારે આ રીતના કંઈક ખુલીને આવી જશે તમે ક્લિક કરશો તો તમારે નીચેની તરફ જવાનું છે ને હું તમને એક આગનો ઘોડો જે નીકળતો હોય એવું એક હું તમને ફોટો આપી દઈશ તો એ ફોટો તમારે લઈ લેવાનો છે કંઈક આ પ્રકાર છે આપણા આગળના વિડીયોમાં પણ વાપરેલો છે આને તો તમારી પાસે હોય તો એ તમારે લઈ લેવાનું છે ના હોય તો તમને ટેલિગ્રામમાં કે પછી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેશો તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો આ રીતના મળી જાય એટલે તમારે જે ફોટો છે એ ફોટોને આ રીતના અહીંથી પકડીને તમારે એને રોટેટ કરી લેવાનું છે રોટેટ કરીને એને થોડું ઝૂમ કરવાનું છે આ રીતના અને ઝૂમ કરીને તમારે અહીંથી નીચેથી સ્ક્રોલ કરવાનું છે જે આપણે ટૂલ દેખાય છે ત્યાં તો તમારે આગળ બેન્ડનું ઓપ્શન તમને મળી જશે બ્લેન્ડનું તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આગળ સ્ક્રીન લખેલો છે તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે એને આ રીતના નીચેની તરફ લાઈને મૂકી દેવાનું છે અને તમે આ રીતના ખેંચી પણ શકો છો આ રીતના ખેંચીને તમારે લોબો પણ કરી શકો છો તો આ રીતના તમારે કરી લેવાનું છે અને આ રીતના થઈ જાય એટલે તમને ઉપરની તરફ ડુપ્લિકેટનો ઓપ્શન મળશે તો એના ઉપર તમે ક્લિક કરીને એથી તમે ડુપ્લિકેટ એક કરી શકો છો તો તમારેથી જે બીજો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ઉપરને તમારેથી ડુપ્લિકેટ કરી લેવાનું છે ડુપ્લિકેટ કર્યા બાદ તમારે ડુપ્લિકેટને તમારે જે પહેલો ફોટો છે આગળનો ત્યાં તમારે આ રીતના લઈ જવાનું છે અને એને આ રીતના છોડી દેવાનું છે આ રીતના છોડ્યા બાદ તમારે અહીં ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે આગળ નીચે ફો એડ ફોટોનો ઓપ્શન આવતો હશે તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે અને હું તમને એક આવું લખેલું પીએનજી હું તમને આપી દઈશ તો એ પીએનજી તમારે એડ કરી દેવાનું છે આ રીતના હું તમને આ રીતના લખેલું પીએનજી આપીશ એક માતાજીને થોડું લખેલું છે તો એ તમને હું આપી દઈશ તો એ તમારે આ રીતના લઈ લેવાનું છે અને એ લીધા વાત તમારે આના ઉપર ક્લિક કરીને એને તમારે આ રીતના ઝૂમ કરવાનું છે તમે ઝૂમ કરશો તો કમ્પ્લીટ આ રીતના સેટ કરી લેવાનું છે તમારે આ રીતના ઝૂમ કમ્પ્લીટ થઈ જશે તમારે આ રીતના આને ઝૂમ કરી લેવાનું છે આ રીતના ઝૂમ થઈ જાય એટલે તમારે ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે તો ફરીથી તમને એડ ફોટોનો ઓપ્શન મળશે તમારે ફરીથી એના ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમારે આ રીતના એક આપણું લખેલું છે પીએનજી બનાવેલું છે આ રીતના સિલ્વર કલરમાં તો એ પીએનજી તમારે લઈ લેવાનું છે આ રીતના કિંગ ઓફ ચેહર લખેલું છે તો એ તમારે લઈ લેવાનું છે અને એ લખેલું તમારે આ રીતના રોટેટ કરી લેવાનું છે અને રોટેટ કરીને તમારે કંઈક આ પ્રકારે વધારે લેવાનું છે ને આપણે જે ત્રણ ઇમોજી ઉપર મૂકેલો છે એના એ આપણા જે લખેલું છે ચેહર એની નીચે મેં થોડું પેલું વાપરેલું છે તો એને તમારે આ રીતના કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે આ રીતના તમારે પેલો પીએનજી આપણે જે ઇમોજી છે એ આના નીચે આવી જાય એમ તમારે આને સેટ કરવાનું છે તો કંઈક આ પ્રકારે તમારે ઝૂમ કહીને આ રીતના સેટ કરી લેવાનું છે તમારે તો આ રીતના સેટ થઈ જાય એટલે તમારે ફરીથી ખાલી જગ્યામાં ક્લિક કરવાનું છે અને તમારે જે ચેનલનો લોગો હોય એ તમારે ડાયરેક્ટ અહીંયા આગળ એડ કરી દેવાનું છે અને અહીંથી તમારે જે આપણે જેમ બીજો પીએનજી એડ કરો એમ તમારે અહીં આગળ એ લોગો પણ તમારે એડ કરી લેવાનો છે તમારી ચેનલનો જે હોય અને પછી તમારે અહીંથી ખરાની ટીક ઉપર સાઈડમાં છે ત્યાં ક્લિક કરી દેવાનું છે તો કંઈક આ પ્રકાર આપણું પીએનજી રેડી આપણો જે ફોટો તો એ રેડી થઈ જશે અને પછી તમારા જે ડાઉનલોડનો ઓપ્શન છે ત્યાં તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ આ ડાઉનલોડમાં એટલે કે ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે તમારે આ રીતના કરી લેવાનું છે તો મિત્રો હવે તમારે એક એપ્લિકેશન છે રેમીની કરીને તો તમારે એમાં જઈ અને એ ફોટોને એડ કરીને તમારે ત્યાંથી તમારે એચડી કરી લેવાનો છે ફોટો એટલે આપણો પીએનજી અને ફોટો કમ્પ્લીટ એચડી થઈ જશે તો ત્યાંથી તમારે થોડો ફોટોને એચડી કરી લેવાનો છે અને એચડી કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપને આ રીતના ખોલી લેવાની છે તો આ રીતના અલાઇટ મોશન એપ ખોલી જાય એટલે તમારે અહીંયા આગળ પ્લસ ઉપર ક્લિક કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરીને તમારે આ રીતના રિઝ્યુલેશન તમારે સિલેક્ટ કરવાની છે સાઇઝ તો તમારે આ રીતના સાઇઝ સિલેક્ટ કરી બ્લેક સ્ક્રીન કરીને તમારે એથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી ઓડિયો ઉપર ક્લિક કરીને ઓલ વ્યુ ઓલ ઉપર ક્લિક કરવાનું છે અને સોંગ ઉપર ક્લિક કરી તમારે નીચેની તરફ જવાનું છે અને તમારે જે પણ સોંગ હોય એ સોંગ તમારે લઈ લેવાનું છે હું સોંગ તમને આપી દઈશ ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં લિંક અને ટેલિગ્રામમાં પણ આપી દઈશ તો કંઈક આ પ્રકારે આપણું સોંગ છે જે એકદમ નવું જ આવ્યું છે હમણાં તો એ સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો એના ઉપર આપણે લઈને આવે છે તો આ ક્લિપ તમને મળી જશે તો તમારે એને આ રીતના એડ કરી લેવાની છે તો હવે આપણે આગળ જે ફોટો એડિટિંગ કર્યો એ ફોટાને આપણે લઈ લેવાનો છે તો પ્લસ પર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક પ્રકારે આપણે જે ફોટો તો એ ફોટોને આ રીતના લઈ લેવાનો છે આ રીતના ફોટો આવી જાય એટલે તમારે એચડી કરી લેવાનો છે ફોટો તો જોરદાર તમારું સ્ટેટસ થશે તો તમારે કંઈક આ પ્રકારે ફોટો એડ કરી લેવાનો છે અને પછી તમારે એરો ઉપર ક્લિક કરી છેલ્લા આવી જવાનું છે અને આપણે જે માતાજીનો ફોટો તો એ ફોટા ઉપર ક્લિક કરીને અને આ રીતના લાવી દેવાનો છે આ રીતના આવી જાય એટલે આપણે ફરીથી આપણે આ રીતના પહેલાં આવી જવાનું છે તો આગળ આવ્યા બાદ આપણે જે ફોટો છે એ ફોટો ઉપર ક્લિક કરવાનો છે અને ઇફેક્ટ ઉપર ક્લિક કરી એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાની છે અને પછી તમને આગળ નીચે મૂવ એન્ડ ટ્રાન્સફર લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમને આગળ પ્લસ સાઇઝવાળું એક ઇફેક્ટ મળી જશે તો એને તમારે ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેડિંગ અપ્લાય કરી દેવાનું છે અને આને તમારા આ રીતના લો કરી લેવાનું છે લો કરીને તમારે આને એક તમે રાખી શકો છો તો તમારે એને એક રાખી લેવાનું છે અને આને તમારે આ રીતના પ્લસ કરીને તમારે એક રાખી લેવાનું છે પછી તમારે આ રીતના નીચેની તરફ જવાનું છે અને આને પણ આપણે એક કરી લેવાનું છે તો તમારે જે આ ગ્લો લખેલું છે એને તમારે આ રીતના ખસેડીને તમારે એક કરી લેવાનું છે અને એક કરીને તમારે આના ઉપર ક્લિક કરવાનું છે જે બીજા નંબરનો ઓપ્શન છે અને તમે આને આ રીતના તમે તમારે જેટલું રાખો એટલું તમે રાખી શકો છો તો આને હું નવ્વાણું રાખું છું તો તમારે આ રીતના નવ્વાણું રાખી લેવાનું છે અને પછી તમારે એથી આના ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે સર્ચનો ઓપ્શન છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આગળ તમારે સર્ચ કરવાનું છે ટીઆ એલ એ તમારે આ રીતના સર્ચ કરવાનું છે તમને પહેલો જ ઓપ્શન હોય આગળ ટાઇલ્સ વાળું મળી જશે તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને એથી તમારે સ્ટાન્ડર્ડ સ્ટાર્ટિંગ અપ્લાય કરી દેવાનું છે તો આપણું આનો ફોટાનું ઇફેક્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયું તો આ રીતના તમારે કરી લેવાનું છે આ રીતના થઈ જાય એટલે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતના એક સેપ લઈ લેવાનું છે સેપ લીધા બાદ તમારે ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને આને તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને પછી તમારે આને આ રીતના કલર એન્ડ ફિલ્ડ ઉપર જવાનું છે અને અહીંથી તમારે બ્લેક કલર કરી લેવાનું છે પછી આપણે એથી ખાલી જગ્યામાં ક્લિક કરીએ એ ઉપર ક્લિક કરવાનું છે અને છેલ્લે આવીને આપણે જે સેપ લીધેલી સેપને આ રીતના છેલ્લા સુધી ખેંચી લેવાની છે અને પછી આપણે એથી આગળ આવી જવાનું છે આગળ આવીને તમારેથી ઇફેક્ટ ઉપર ક્લિક ક્લિક કરવાની છે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાની છે અને નીચે તમારે આગળ પ્લોસ પ્રોસેબ્લર લખેલું તમને આગળ દેખાશે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે આ સિમ્પલ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ટપકા ટપકા આવડું છે અને પછી તમારે આનું સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય કરી લેવાનું છે અને પછી તમારે એથી વાય ઉપર ક્લિક કરી તમારે આગળ કી મારવાની આ રીતના અને કી આગળ મારી અને તમારેથી યાર ઉપર ક્લિક કરી છેલ્લા જોત રહેવાનું છે અને ફરીથી તમારે આગળ કી મારી દેવાની છે અને તમારે આ રીતને આને આ રીતના એ કરવાનું છે તમારે કંઈક આ પ્રકારે તમારે આને સેટ કરી લેવાનું છે આ રીતના તમારે સેટ કરી લેવાનું છે તો આ રીતના સેટ થઈ ગયા બાદ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે અને એરા ઉપર ક્લિક કરી તમારે આ રીતના પહેલાં આવી જવાનું છે અને પછી આપણે જે સેપ લીધેલું એ સેપ ઉપર ક્લિક કરવાનું છે અહીંથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસિટ ઉપર ક્લિક કરી તમારે નીચેની તરફ જવાનું છે અને તમને અહીં આગળ એક ડિફરન્સ વાળો ઓપ્શન મળી જશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી બીજા નંબરના ઓપ્શન ઉપર તમે ક્લિક કરી શકો છો આ રીતના તમારે જે ટપકા ટપકા થાય કંઈક અલગ જ સ્ટાઈલમાં બદલાઈ જશે તો તમારે એને એ રીતના કરી લેવાનું છે તો આટલું થઈ ગયા વાત તમારે હવે અહીંથી એક બોર્ડર એડ કરવાની છે તો બોર્ડર એડ કરવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરીને હું તમને કંઈક આ પ્રકારે એકદમ સિલ્વર કલરની બોર્ડર આપી દઈશ એ તમારે બોર્ડર લઈ લેવાની છે અને તમારે અહીંથી બોર્ડર એન્ડ સાઇડ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે આના ઉપર ક્લિક કરી અને ઓપન કરી લેવાનું છે અને તમારે આજના ત્રીસની આજુબાજુમાં તમારે વધારે લેવાનું છે અને પછી તમારેથી ખાલી જગ્યામાં ક્લિક કરી એ ઉપર ક્લિક કરી છેલ્લે આવી જવાનું છે અને આપણી જે બોર્ડર હતી એ બોર્ડર ઉપર ક્લિક કરવાનું છે આના ઉપર ક્લિક કરીને આપણે બોર્ડરને છેલ્લા સુધી ખેંચી લેવાનું છે તો આપણું જે સ્ટેટસ છે એ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એને એક્સપોર્ટ કરવા માટે અહીંથી સાઈડમાં ક્લિક કરીશું અને આગળ વિડીયો ઉપર ક્લિક કરી અને તમારે ફોનની રિઝ્યુલેશન આગળ સિલેક્ટ કરી લેવાની છે અને પછી તમારે એક્સપોટ ઉપર ક્લિક કરી દેવાની છે તો આપણો વિડીયો જે છે એ સેવ થઈ જશે તમારે સેવ કરી લેવાનો છે તો વિડીયો કેવું લાગે તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળના વિડીયોમાં મળી અને કમેન્ટ જરૂર કરજો તમારે જે વિડીયો જોઈતો હોય એના ઉપર